સૌ મિત્રોને નમસ્કાર. બોટાદ જિલ્લામાં આજની તારીખે આપને જણાવતા આનંદ થાય છે કે એક પણ પોઝિટિવ કેસ નથી. સાથે સાથે આજ દિન સુધી આપણે 11 કેસોમાં સેમ્પલ્સ ટેસ્ટ કરાયા હતા. એ તમામ 11 કેસોની રિપોર્ટ નેગેટિવ આવેલ છે, એટલે હાલ કોઈ પણ શંકાસ્પદ કેસ પણ નથી. બોટાદ જિલ્લામાં 87 પ્રવાસીઓ જે વિદેશમાં થઈને આવ્યા હતા એમાંથી 54નો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે અને 33 વ્યક્તિઓ હાલ ક્વોરન્ટાઇનમાં છે અને એમને આપણે સારવારની ધ્યાન રાખીએ છીએ. બોટાદ જિલ્લામાં અન્ય પણ વ્યક્તિઓને આપણે વધુ સઘન ધ્યાન રાખવા માટે 267 વ્યક્તિઓને સારવારનું ધ્યાન રાખવા માટે વ્યવસ્થા ઊભી કરી છે. 267 લોકોને રાખી શકાય છે, એમાં હાલ 112 જેવી વ્યક્તિઓનું આપણે ધ્યાન રાખીએ છીએ. એ વ્યક્તિઓ મોટાભાગના એવા છે જે બહુ ટૂંકા ગાળા પહેલાં બહારથી આવ્યા હોય, મોસ્ટલી બીજા રાજ્યમાંથી અથવા તો બીજા જિલ્લામાંથી એવી વ્યક્તિઓ છે, એટલે એમને આપણે અલગ અલગ સુવિધા કેન્દ્રોમાં રાખીએ છીએ અને એમનું સઘન ધ્યાન રાખીએ છીએ, જેથી એ બીજી આપણી પોપ્યુલેશન સાથે મિક્સ ન થાય અને કોઈ પણ ઇસ્યુ થાય તો આપણે એમને અલગથી હેન્ડલ કરી શકીએ. એ સિવાય બોટાદ જિલ્લામાં COVID-19ને હેન્ડલ કરવા માટે આપણે 4 ફેસિલિટીઝ ઊભી કરી રહ્યા છીએ, જે COVID-19માં આઇસોલેશનમાં રાખી શકાય અને એમને ક્રિટિકલ કેર આપી શકાય. એના માટે આપણે આઇડેન્ટિફાઈ કરી છે અને 100થી વધારે પથારી બેડ્સ આપણે એના માટે ઊભી કરવાનું આયોજન છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા એક સારી કામગીરી આપણા તમામ કર્મચારીઓ માટે કરવામાં આવી હતી. એમાં કલેક્ટર કચેરીમાં જેટલા લોકો હાલ અધિકારીઓ કર્મચારીઓ કામ કરી રહ્યા છે એમની સારવારની તપાસ ગઈકાલે કરવામાં આવી હતી. એમાં સામાન્ય કેસીસ મળ્યા, સામાન્ય શરદીના કેસીસ 14 હતા, ડાયાબિટીસના 1-2 કેસો, બ્લડ પ્રેશરના 1-2 કેસો હતા, એટલે કંઈ ચિંતાજનક હતું નહીં. અને એ પ્રક્રિયા હવે ચાલુ રહેશે અમુક અમુક દિવસોમાં. જે અધિકારીઓ કોરોના વાયરસ સામે લડત લડી રહ્યા છે, જે કર્મચારીઓ લડત લડી રહ્યા છે, એ બધાની આરોગ્ય તપાસનું સિસ્ટમેટિક આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા સેવા સદન પછી તાલુકા સેવા સદનના પણ કર્મચારીઓની આરોગ્ય તપાસ થઈ ગઈ છે, એવા 134 વ્યક્તિઓ હતા. જિલ્લામાં કોરોના મહામારીના પગલે નિયમોનો જે ઉલ્લંઘન કરે છે એમની સામે હજી સુધી 139 કેસો નોંધાયા છે અને એમાં એક ખોટી અફવાવાળા કેસ પણ છે. અને કુલ 290 લોકોને જેલ હવાલે કર્યા છે, એમાં છેલ્લા 24 કલાકને 47 લોકો, લાસ્ટ 24 આવર્સમાં 47 લોકોને આપણે જેલ હવાલે કર્યા છે. પછી એક આપણને આજે માર્ગદર્શન આપવા માટે જિલ્લાના મંત્રીશ્રી, ઊર્જા મંત્રીશ્રી માનનીય શ્રી સૌરભભાઈ પટેલે પણ જિલ્લાની મુલાકાત લીધી હતી. અને રાજ્ય સરકારનું એક નવીન અભિગમ આજે હતું કે વિડીયો કોન્ફરન્સથી કેબિનેટ મિટિંગ યોજવામાં આવી હતી. એમાં બધા મંત્રીશ્રીઓ અલગ અલગ જિલ્લામાં જઈ અને આ વિડીયો કોન્ફરન્સ મારફતે એમણે અટેન્ડ કરી અને માનનીય સૌરભભાઈ પટેલ સાહેબે બોટાદ જિલ્લામાં આ વિડીયો કોન્ફરન્સ અટેન્ડ કરી હતી. વિડીયો કોન્ફરન્સથી કેબિનેટ મિટિંગ અટેન્ડ કરી હતી અને સાથે સાથે જેમને બોટાદ જિલ્લામાં જે કોરોના વાયરસની લડત ચાલી રહી છે એની પણ સમીક્ષા કરી હતી અને ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે માનનીય મંત્રીશ્રી દ્વારા આ પોતાના ખાનગી અભિગમથી બોટાદ વિસ્તારના ધારાસભ્ય તરીકે 3000 લોકોને જમાડવા માટેની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. બોટાદ જિલ્લામાં આજે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે NFSA હેઠળ રેશન કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવા માટેની વ્યવસ્થા શરૂ કરવામાં આવી. એમાં આજે બપોર સુધી 18,874 કુટુંબોને જથ્થાનું વિતરણ કરાયું, જેથી અંદાજે 90,000 જેવી જનસંખ્યાને રેશનનો જથ્થો આપણે પૂરું પાડી શક્યા છીએ. એના માટે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે એના તમામ પ્રયાસો ગામ વાઇઝ ટીમો બનાવીને કરવામાં આવ્યા છે. સાથે સાથે જ આપણે બીજી પણ એક મોટી કામગીરી હાથમાં ધરેલી છે, જેમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, કેમકે હાલ શિક્ષણની કામગીરી બંધ છે, જેથી MDMની કામગીરી પણ બંધ છે, મધ્યાહ્ન ભોજનની, એટલે MDMનું જે જથ્થો હોય છે એ બાળકોને ઘર સુધી પહોંચાડવા માટેનું પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શનમાં આયોજન કર્યું છે. એમાં આજના દિવસે 14.74 ક્વિન્ટલ ઘઉં તથા ચોખા આટલા જથ્થાનું વિતરણ આજે કરવામાં આવ્યું છે. અને એમાં કુકિંગ કોસ્ટ જે થાય છે એની પણ અમુક રકમ SMC જે હોય છે, શાળા મેનેજમેન્ટ કમિટી, એના ખાતાઓમાં જમા કરવી છે. પછી ગઢડા તાલુકાના તમામ ગામોમાં સ્થાનિક વ્યવસ્થાથી લોકોએ એક પ્રવેશ સિવાયના અન્ય રસ્તાઓ બેરિકેડિંગ કર્યા છે, જેથી લોકોની અવર જવર ઓછામાં ઓછી થાય. બોટાદ જિલ્લામાં દૂધ વિતરણ, પશુ આહાર, પછી
બીજી પણ પ્રકારની અવર જવર કરવા માટેની તમામ પરમિટો આપણે ઓનલાઈન ઉપલબ્ધ કરાવીએ છીએ. એમાં એક સિમ્પલ લિંક છે અથવા તો એક QR કોડ હોય છે જે આપણે સ્કેન કરીએ એટલે એ લિંક ઓપન થઈ જાય છે. પછી દૂધ વ્યવસ્થામાં 802 દૂધ વિક્રેતાઓએ 80,000 લીટર જેવું દૂધનું વેચાણ કર્યું છે. આપણે બોટાદ જિલ્લામાં જે મજૂરો આપણા જિલ્લાના અથવા તો બહારથી અહીંયા જે તે સમયે અહીંયા આવેલા એવા મજૂરોને રાખવા માટેની જે વ્યવસ્થા છે એમાં આપણે હજી વધારો કર્યો છે. ટોટલ કેપેસિટીની વાત કરીએ તો 11 શેલ્ટર હોમમાં 1,030 લોકોને રાખવાની વ્યવસ્થા છે. 1,030 સુધી આપણે હાલ રાખી શકીએ છીએ, રોજે રોજ આમાં ઉમેરું થશે. અને હાલ આપણે એમાં 327 લોકોને રાખ્યા છે. અમુક નાની મોટી વ્યવસ્થાના પ્રશ્નો હતા એ આપણે દરેક શેલ્ટર વાઇઝ એક મેનેજમેન્ટ કમિટી બનાવીએ છીએ, બની ગઈ છે, અને એ નાના મોટા પ્રશ્નો રોજે રોજ હેન્ડલ કરી રહી છે જેથી આ શેલ્ટરમાં જે વ્યક્તિઓ છે એમની સારી ધ્યાન રાખી શકાય. ઘરે ઘર આપણે આવશ્યક ચીજ વસ્તુઓ પહોંચાડવાની જે વ્યવસ્થા છે એમાં આજે બોટાદમાં 783 કુટુંબોએ એનો લાભ લીધું છે, જેથી ઘરે ઘરે એમને કરિયાણું ને બધું મળતું થયું છે. એ સિવાય આપણે ગઈકાલે મેં જાહેર કર્યું હતું કે એક એપ્લિકેશન લોન્ચ કરી છે, આંગણ એપ્લિકેશન. આંગણ એટલે બોટાદમાં તમારા આંગણે આવશ્યક ચીજ વસ્તુઓ પહોંચાડવાનું. એમાં મને જણાવતા આનંદ થાય છે કે 867 જેવા વ્યક્તિઓએ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે અને એમાં 40 જેટલા ઓર્ડરો થઈ ગયા છે અને બીજા વ્યક્તિઓમાં જોડાઈ રહ્યા છે. એક મેં અપીલ કરી હતી કે આ સમયમાં આ લડતમાં સાથ આપવા માટે તમામ પ્રજાજનો મુખ્યમંત્રી રાહત કોષ અથવા તો પ્રધાનમંત્રી રાહત કોષમાં ફાળો આપે. એ અપીલને માન આપીને આપણા જિલ્લાના જે માનવંતા દાતાઓ છે એમને અત્યાર સુધીમાં 24,71,766